ધ્રાંગધ્રા તાલુકાના હેલ્થ ઓફિસ ખાતે આશા વર્કર બહેનોનો સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય, ભાજપ શહેર પ્રમુખ, પાલિકા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. વોટ્સએપ એપ અને કલાના માધ્યમથી આશાના કામને જીવંત બતાવાયું. કોરોનામાં રાજ્યભરમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ધ્રાંગધ્રા અમદાવાદ શહેર સાથે પ્રથમ દેશભરમાં કુલ 65,000 આશા વર્કર બહેનોમાંથી 44,000 આશા વર્કરો ગુજરાતમાં કામગીરી કરે છે. તાવ હોય, શરદી હોય, ઉધરસ, ટીબી, ઓળી જેવા રોગોની સમજણ, તપાસથી લઈને પ્રસૂતા બહેનોના 9 મહિના સુધીના રિપોર્ટમાં આશા બહેનો ઉમદા કામગીરી બજાવે છે. ત્યારે સરકાર દ્વારા આશા વર્કર બહેનોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ધ્રાંગધ્રા રાજરાયસિંહજી સરકારી હોસ્પિટલ સામે આવેલા ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસમાં આશા વર્કર બહેનોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 5 વર્ષની સર્વશ્રેષ્ઠ કામગીરીના આધારે કુલ 5 બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર હીરા રામન અને ટીમે કોરોના દરમિયાન આશા વર્કરોએ કરેલી ખાસ સેવાને યાદ કરીને આવી જ ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહેવા પ્રોત્સાહન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રાના મનીષાબેન અને રાજ્ય સરકારે કોરોનામાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા અને રાજ્યમાં અમદાવાદ શહેર સાથે ધ્રાંગધ્રા પણ શ્રેષ્ઠ કામગીરી માટે પસંદગી પામ્યું હતું. જોકે રાજ્યની 44,000 આશા વર્કરો કોરોનામાં ખડેપગે યોગદાન આપતી જોવા મળી હતી અને WHO દ્વારા કોરોના બાદ ભારતની આશા બહેનોને ગ્લોબલ લીડર્સ એવોર્ડ આપ્યો હતો. અને રાજ્ય સરકાર કોરોનાની બીજી લહેર બાદ આશા બહેનો ઉપર યાદગાર ફૂલોની વર્ષા કરી હતી. આ તકે ખાસ કહેવું રહ્યું કે આશાનું કામ પડકારજનક છે, તેમ છતાં આ બહેનોને સન્માન પામી રહ્યા છે, ત્યારે તેમને કરેલા આંદોલનો બાદ પણ એમની સ્થિતિ યથાસ્થિતિ જ છે. સરકાર એમની માગણીઓ પૂરી કરે તે એમના માટે હાશ પહોંચાડતું સન્માન લેખાશે, પરંતુ તેમની માગણીઓ પહોંચશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ હાલમાં આશા વર્કર બહેનોનું સન્માન થઈ રહ્યું છે. તમામ ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારની તમામ આશા બહેનો એક સંમેલન રાખવામાં આવ્યું હતું, જેની અંદર અમારા વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ નગરપાલિકા ચૂંટાયેલા તમામ હોદ્દેદારો તેમજ અમારા તાલુકાના THO સરના માર્ગદર્શન મુજબ અહીંયા આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર તમામ આશા બહેનો છે એ ફિલ્ડ લેવલે, ગામડા લેવલે કામ કરતા હોય છે, જેને પ્રોત્સાહન મળે અને એમની કામગીરીમાં સુધારો આવે અને સારું કામ કરે એના માટે એક આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર જે બહેનોએ ઓપરેશનની કામગીરી તથા અન્ય કોઈ કામગીરી સારી કરી હતી એ બહેનોને અમારી ઓફિસ દ્વારા સર્ટી આપવામાં આવ્યા હતા અને એમના કામને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેના માટે અમારા લેવલેથી ખૂબ જ સારું એવું આયોજન થયું હતું અને અમારા સરના ગાઈડલાઇન માર્ગદર્શન મુજબ આ પ્રોગ્રામને આજરોજ અમે સફળ બનાવેલ છે. અમારા અર્બન હેલ્થ સેન્ટર અને આ બ્લોકમાં સંસ્થા ઉજવવામાં આવે છે, આશા સંમેલન રાખેલ છે, તેમાં અમે સૌ આશા જ બહુ ઉત્સાહપૂર્વક આવ્યા છીએ અને અમારા આ બધાનો અધિકાર અમારા THO સર અને અમારા સર્વ મેડિકલ ઓફિસર, બધી FAW બહેનો અને અમને જે શીખડાવે એ બધા આખા અર્બન ઓલ બ્લોકના અધિકારીઓ બધા અમને આ માર્ગદર્શન આપેલ છે અને એ માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ અને અમારા વિસ્તારમાં સેવા પૂરી પાડી રહ્યા છીએ. એ બદલ આજે અમને સમાન આશા સંમેલનમાં અમારું સન્માન કરવામાં આવેલ છે અને અમને ઉત્સાહ છે. બધી આશા બહેનો પ્રોમિસ કરી સર સાથે કે ચોક્કસ રીતે અમે એમની જેવી ઈચ્છા હશે એ પ્રમાણે અમે કામ કરીને એમને દેખાડશું. ઇમરજન્સી લેવલે એટેન્શન મોડમાં જ હોય, દોડે તરત જ, પૂરની સ્થિતિ છે ભૂકંપની, એવી અત્યારે પણ ડિઝાસ્ટર હોય, એ કોવિડ હોય કે રૂટીન એક્ટિવિટી હોય, બીજા તાલુકામાં જ્યારે પદાધિક આરોગ્યની તમામ કામગીરી અમે અમારી નિષ્ઠાપૂર્વક બજાવી સભ્ય હોય એવા કિશોરભાઈ આપનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર. કોઈ પણ વડીલ વગર પ્રશ્ન હોય એમાં કામ કરવા માટે જો કોઈ પોતા સુધરે એવા પ્રમુખશ્રી તેમજ જિલ્લા કક્ષાના સભ્ય શ્રી પપુભાઈ, તાલુકા કક્ષાના પ્રમુખ શ્રી
મંચ ઉપર બિરાજમાન સૌ ડોક્ટર સાહેબ તેમજ આશા જેની આગળ કંઈક ને કંઈક આશા રાખીને આપણા દેશના અને ગુજરાતના પનોતા પુત્ર આપણને સૌને ગુજરાતી તરીકે ગર્વ થાય, આનંદ થાય, ઉત્સાહ થાય, ઉમંગ થાય કે મારો એક ગુજરાતી અને મારો આ ગુજરાત